सहनावः सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बालरायणम् सुप्रभाष्यकृतौ वन्दे ईश्वरो गुरुरात्मने मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेशाय दक्षिणामूर्तये ॐ वां मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविकारेर्मेधि वेदस्य मा प्रहातेः अनेन हीतेन अहो सन्दधामि ऋतं दरिष्यामि सत्यं दरिष्यामि तन्नामवत् तद्भक्तारमवत् अवतु भक्तारमवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः કૌશિક ઉપનિષદમાં ઇન્દ્ર રાજા પ્રતાપને ઉપદેશ કરી રહ્યા છે. મામેવ વિજાનીહી, ત્યારે પ્રતાપને કહ્યું કે તમે મારા માટે વરદાન પસંદ કરીને કહો. ઇન્દ્રે જયારે પ્રતાપને વરદાન આપ્યું, એની વીર એના સૌ વીર્યથી પ્રસન્ન થઈને, ત્યારે પ્રતાપને કહ્યું એ જે વર હોય, સર્વશ્રેષ્ઠ હોય મારા માટે, એ આપ જ પસંદ કરીને કહો. તો ઇન્દ્ર કહે છે, માં એવો બીજા નહીં, તું મને જ જાણ. ઇન્દ્ર કહે કે મને જાણ હો, એ જ વાસ્તવમાં સૌથી સર્વશ્રેષ્ઠ છે. એ જ દેવાહમ મનુષ્યાય હિતતમમ મન્યે, કે મને જાણો, હું ઇન્દ્ર હતા, ઇન્દ્રના વાસ્તવિક સ્વરૂપને જાણો, આત્માને જાણો, એ જ મનુષ્ય માટે સૌથી વધુ હિત કરનાર છે. એમ માનું છું જગતના વિષયો છે એને હિત કહી શકાય, સુખ આપનારા છે. વૈરાગ્યને હિતતર કહી શકાય, કારણ કે વિષયોની આશ્રય મુક્ત કરનાર છે. પણ આત્મજ્ઞાન છે હિતતમ જ. એતમેવ અહમ મનુષ્યાય હિતદમ મન્યે યન્માં વિજાનીયાત, કે મને જાણો, આત્મા જાણો, એ જ મનુષ્ય માટે સૌથી વધારે હિત કરશે હું માનું છું. યત પ્રસિદ્ધ વેદાંતેષુ બ્રહ્મવિદ આત્મવિદ પરમ, વેદાંતમાં ઉપનિષદમાં પ્રસિદ્ધ છે કે બ્રહ્મનો જ્ઞાતા પરમ અને અનંતને પામે છે. માં આનંદ આત્માનં વિજાનીયાત, હું જે આનંદ સ્વરૂપ છું એ મને તારે જાણવું જોઈએ, આત્મરૂપે જાણવું જોઈએ.
પછી એમણે પોતાના જ્ઞાનનો મહિમ બતાવ્યો કે આ જ્ઞાન જે છે તે આનંદ સ્વરૂપ આત્માના જ્ઞાન નિષ્ઠ છે. અર્થાત જે પોતાને આનંદ સ્વરૂપ જાણે છે એ કરતો જણાતો હોતા કરતો નથી. એટલા જ માટે ભલે અન્યની દ્રષ્ટિએ એ નિષિદ્ધ કર્મ કરતો જણાય તો પણ વાસ્તવમાં એને કોઈ પાપ એટલામાં સ્પર્શતું નથી, કારણ કે એનામાં કર્તૃત્વ નથી ભોક્તૃત્વ નથી. એમ કે આ જ્ઞાનનો મહિમા બતાવ્યો કેવી રીતે આ ત્રિશિર્ષા મેં તો વૃત્રાશ્રમનો વધ કર્યો, એના પિતાનું મસ્તક છેદી નાખ્યું, આ બધું કરવા છતાં પણ અને બીજી ઘણી બધી વસ્તુઓ કઈ ઇન્દ્ર એક ઇન્દ્ર હોવાના નાતે એ ત્રણેય લોકનો રાજા છે. માટે ધર્મને સ્થાપિત કરવો તે માટે અધર્મનું આચરણ કરનાર છે એમને શિક્ષા કરવી એ પણ એનું એનું કર્તવ્ય. આમ ત્રણેય લોકના રાજા હોવાના કારણે જે કર્તવ્ય પ્રાપ્ત થયું એ કર્તવ્ય બજાવવા માટે જે નિષિદ્ધ કે અયોગ્ય કહેવા એ પ્રકારના કર્મો ઇન્દ્રજાણે કર્યા, પરંતુ આત્માઓ નિષ્ઠ હોવાના કારણે કર્તૃત્વ ભોક્તૃત્વ આ પ્રકારના ભ્રમત રહી દેવાના કારણે કોઈ પાપ એને સ્પર્શ્યું નથી. હસ્તે પાપમ ન ચક્ષુષ મુખાન નીલમ વેદી, એને કોઈ પાપ સ્પર્શ્યું નથી, એની મુખની કાંતિમાં કોઈ પણ ગ્લાણી આવી નથી. સહોવાચ પ્રાણોસ્મિ પ્રજ્ઞાત્મા, તો મને જાણો એમાં મનુષ્યનું કલ્યાણ છે. તો મને જાણો એટલે શું આ ઇન્દ્ર દેવતાને જાણો નહીં, પ્રાણોસ્મિ પ્રજ્ઞાત્મા, હું પ્રાણ છું, પ્રજ્ઞા સ્વરૂપ છું. પ્રાણ એટલે આ પ્રાણ, આ પ્રાણ નહીં, પ્રાણથી ઉપલક્ષી તો ચૈતન્ય. પ્રજ્ઞા એટલે જ્ઞાન બુદ્ધિ, એ બુદ્ધિ પણ નહીં, પ્રજ્ઞાથી બુદ્ધિથી ઉપલક્ષી ચૈતન્ય. આ કૌશિત કઈ ઉપનિષદ વિશેષતા છે કે પ્રાણ અને પ્રજ્ઞા ઉપાધિ દ્વારા આત્માનો અહીંયા અહીંયા ઉપદેશ કરવામાં આવે. પ્રાણ આપણે જાણીએ છીએ જેનાથી સર્વ ક્રિયા થાય છે, પ્રજ્ઞાને જાણીએ છીએ જેનાથી સર્વ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આમ ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિ એ બંનેનો આશ્રય આત્મા, જે સ્વયં ક્રિયા એટલે કર્તૃત્વ અને જ્ઞાતૃત્વ આ બંનેથી રહિત છે. કર્તૃત્વ વાસ્તવમાં પ્રાણમાં છે, જ્ઞાતૃત્વ બુદ્ધિમાં પ્રજ્ઞામાં છે. પરંતુ જેને કારણે આ પ્રાણમાં પ્રાણપણું છે, જેને કારણે પ્રજ્ઞામાં પ્રજ્ઞાપણું એ હું છું, તો લખ્યા કારણ કે આ હું જે છે એનું સાક્ષાત શબ્દમાં નિરૂપણ ના થઈ શકે. કદાચ ને નિરૂપણ થાય તો એ પણ શ્રોતા એ ગ્રહણ ના કરી શકે, કારણ કે શ્રોતાને માત્ર આ દ્વૈત જગતનો અનુભવ છે. શ્રોતાને પોતાનો અનુભવ છે, પણ દરેક મનુષ્ય પોતાને શું જાણે છે, હું પ્રમાતા છું, જ્ઞાતા છું, જાણના છે પ્રકારે જાણે છે, હું કરતા છું, કર્મ કરનાર છું પ્રકારે જાણે છે. એટલે આ કરતા અને જ્ઞાતા આ બંને જે આપણા અનુભવના વિષય છે એને લઈને કેવી રીતે એ દ્વારા આ કરતાનું પણ જે મૂળ છે અને જ્ઞાતાનું પણ મૂળ છે, જ્યાંથી કરતાનો ઉદ્ભવ થાય છે. રમણ મહર્ષિની ભાષામાં કહીએ તો અહમ અયમ ગતો ભવતી ચિન્મત, અહંકાર છે એ ક્યાંનો ઉદ્ભવ ક્યાંથી થાય છે. અહંકાર આપણે જાણીતી વસ્તુ છે તો અને એ હું એવું માનું છું કે હું અહંકાર છું. ચલો અહંકારનો ઉદ્ભવ એટલે કે અહંકારનું વાસ્તવિક સ્વરૂપ શું છે. અહંકારમાં બે અંશ રહેલા છે, એક ઉપાધિ અંશ અને બીજો આત્મા અંશ ચેતન અંશ. આ ઉપાધિ અને ચૈતન્ય બંનેના સંયોગને કારણે અહમ હું કેવો હું, જે તુંથી જુદા જે પ્રકારનું આ પ્રકારનો ખ્યાલ કરે છે. છેવટે આત્માને તો હું એમ પણ ન થાય,
ඉදවහම් පදා භික්ෂමන් වහන් අහම හීනකේ පෙළය සක්තයා අහන්ද උපලක්ෂද අහන් සබ්දනාව බේර්ස කෑමාවයා එක්තු අහන්තා අනිජෝ අහන්ද උපලක්ෂද අහම ලීනකේදී අහංකාරුපී අහම්නා ලීන්ධයවා සදාබාජ ලීන් සදවාමි අලය සක්තයා જેન આપણે શું કહીએ છીએ કે અહંકાર કેવો છે લીન થવા યોગ્ય છે સુષુપ્તિમાં અહંકાર લીન થઈ જાય છે કે સમાધિમાં અહંકાર એટલે અહમ અહુનો ખ્યાલ લીન થઈ જાય લક્ષ થઈ જાય અહમ લીન કે ભી અલય સત્ય અહમ અહું પણનો ખ્યાલ જ્યારે લીન થઈ જાય બાદ થઈ જાય લીન થવું એટલે અનુભવ બાદ થવું એટલે જ્ઞાન આ તો ફેર છે એ અહમનો પણ એ અહમ પણ જયારે લીન થઈ જાય એ અનુભવ છે એ આપણા ધ્યાનમાં લાવવામાં આવે તો જેવું એવો અનુભવ આપણને છે કે તું જેને હું કહે છે અહમ તો લીન થઈ જાય જે લીન થઈ જાય જે હમણાં હોય તો પછી ન હોય એ આત્મા કહેવાનો યોગ્ય નથી હમણાં પણ હોય પછી પણ હોય બધું હોય ત્યારે પણ હોય કશું ના હોય ત્યારે પણ હોય અહમ તો ઇદમ ના સંદર્ભમાં છે ઇદમ ના હોય તો અહમ પણ ના હોય દૃશ્ય ના હોય તો દ્રષ્ટા પણ ના હોય નહીં વિજ્ઞાત હું વિજ્ઞાતે વિપરી લોકો વિદ્યતે અવિનાશિત્વાત આ વિજ્ઞાતા નો લોકો થઈ જાય તો વિજ્ઞાત એનો લોકો ના થાય વેદાંત શાસ્ત્ર કેવું સુંદર બતાવે વિજ્ઞાતા જ્ઞાતા કહો કરતા કહો ભોગતા કહો અહમ કહો આ ત્રણ પ્રકારના મુખ્ય ભ્રમ ગયા કરતા ભોગતા વિજ્ઞાતા કર્મેન્દ્રિયના અહમભાવને કારણે કર્તૃત્વ જ્ઞાનેન્દ્રિય અહમભાવને કારણે ભોક્તૃત્વ બુદ્ધિમાં અહમભાવને કારણે જ્ઞાતૃત્વ કરતા ભોગતા વિજ્ઞાતા જેનું અત્યારે હું આ ઈજર ન હોય ત્યારે પણ દેખે અહમ ઈને કે ભી અલય સત્યા એ કરતા ભોગતા વિજ્ઞાતા સુષુપ્તમાં લીન થઈ જાય કે સમાધિમાં લીન થઈ જાય કેને નિશ્ચયત્વના નિશ્ચિત બાદ થાય અલય સત્યા તો જેની સત્તા અલય રહે છે અર્થાત અલીન રહે છે એ અહમનો વાસ્તવિક સ્વરૂપ ઇદમ અહમ પદા ભિન્ન અહમ પદ જે છે એ એ અહમ ના ગયા ભાઈ અન્વ અહમ એના પછી જ અહમ થઈ ગયા અહમ થી ઉપલક્ષ્ય છે તો રમા મહર્ષિ આત્માનો ઉપદેશ આ રીતે કરે અહમ થી ઉપલક્ષ્ય છે એ આત્મા છે અહીં કહું છું કે આ પ્રાણથી એટલે કે કર્તાથી ઉપલક્ષિત પ્રજ્ઞાથી એટલે કે જ્ઞાતાથી ઉપલક્ષિત પ્રાણોસ્મી પ્રજ્ઞાત્મા તમ માં આયુ અમૃતમિ ઉપાસ્વ હું પ્રાણ છું જેને કારણે પ્રાણ પ્રાણ તો ક્રિયાશક્તિ ધરાવે છે જેને કારણે પ્રજ્ઞા એટલે બુદ્ધિ બુદ્ધિ છે જ્ઞાન શક્તિ ધરાવે છે એ પ્રાણ અને પ્રજ્ઞા જે એની બંને જેને ઉપાધિ છે એ બે ઉપલક્ષિત હું આયુ અમૃત મિત ઉપાસ એ હું આયુષ્ય એ જ પ્રાણને કારણે અમૃતમ વાસ્તવમાં અમૃતત્વ છે યાવત આત્મ સાક્ષાત્કાર બીજા દે પ્રત્યે શૂન્ય સજાગ પ્રવાહન કરું આ પ્રકાર તું મારું આ હું ધ્યાન કર હું કેવો છે આત્મા અમર અમૃતમ સદ ભાવ વિકાર શૂન્યમ બધા પ્રકારના વિકાર શૂન્ય છું ને વિકાર એ પ્રકાર મને જાણ પછી ઇન્દ્રે બતાવ્યું કે હું પ્રાણ છું કેવી રીતે મારામાંથી જ આ જગત ઉત્પત્તિ થાય છે મારામાં જ હોય છે જગત લીન થઈ જાય પ્રાણમાંથી સર્વ ઉત્પત્તિ થાય છે પ્રાણમાં સર્વ લીન થઈ જાય છે
જેમ ઘડાઓની ઉત્પત્તિ માટીમાં દેખાય અને ઘડા વહી પાછા માટીમાં લીન થઈ જાય તો ઘડાઓ માટી અન્ય કાંઈ જ નથી, તે રીતે સર્વની ઉત્પત્તિ પ્રાણમાં દેખાય છે. સર વહી પાછું પ્રાણમાં લીન થઈ જાય છે, માટે આ જે કાંઈ છે એ પ્રાણમાં છે. જો પ્રાણ ન હોય તો કેવી બીજી કોઈ વસ્તુ વાસ્તવમાં સાર્થક નથી. કોઈ બીજી ઇન્દ્રિય ન હોય તો ચાલે. કોઈને એમ કે આ પ્રાણ જ નિષ્ક્રિય સ્વરૂપ છે તો પછી આ ઇન્દ્રિયનું પ્રાણ કહેવામાં આવે. જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો પણ ઘણો અર્થમાં પ્રાણ કહેવામાં આવે છે. તો જે પણ નિષ્ક્રિય છે કે નહીં નહીં જીવતી વાઘ અપેત મૂકાની પશ્યામહ, વાણી વગર પણ જીવતો જોવામાં આવે છે. આપણે મૂગા માણસને જોઈએ છીએ કે વાણી વાઘ ઇન્દ્રિયો જીવી શકે છે. જીવતી ચક્ષુ અપેત અંધાની પશ્યામહ, માણસ ચક્ષુ વગર જીવી શકે છે કારણ કે અંધ મનુષ્યને જીવતા જોઈએ છીએ. જીવતી શ્રોત્ર અપેત બધિરાની પશ્યામહ, આ કર્ણેન્દ્રિય વગર પણ જીવી શકે છે કારણ કે આપણે બહેરા લોકોને જોઈએ જીવતા. જીવતી મનોપેર મન વગર પણ માણસ જીવી શકે છે. બાલાની પશ્યામહ, અત્યંત નાના બાળકો જેના મનનો વિકાસ થયો નથી અથવા એવા ગાળા લોકો જેનો મન જતું રહ્યું છે બધા જીવતા જોઈએ. જીવતી બાહુ છિન્ન, જીવતી વૃદ્ધ છિન્ન, બાહુ વગર ગુરુ વગર એવો પશ્યામ આવું જોઈએ. અચ્છા ખરો પ્રાણ એવો પ્રજ્ઞાત્મા, આ પ્રાણ છે પ્રજ્ઞાત્મા, એ આત્મા છે. ઇન્દ્ર બતાવ્યું કે કેવું પ્રાણ અને પ્રજ્ઞા હંમેશા સાથે જાય. જેને કારણે ક્રિયાશક્તિ છે ને જ્ઞાન શક્તિ છે બંને સાથે જાય. અથવા ખલુ પ્રાણ એવો પ્રજ્ઞાત્મા, ઇદમ શરીરમ પરિગૃહ્ય ઉત્થાપયતી. આ પ્રાણ જે છે આ બધું કરતું હોય છે એ પ્રજ્ઞા છે. જેવો ભાઈ પ્રાણ સા પ્રજ્ઞા, યાવા પ્રજ્ઞા સ પ્રાણ. જે પ્રાણ અર્થાત પ્રાણ ઉપલક્ષિત ચૈતન્ય એ પ્રજ્ઞા જ અર્થાત પ્રજ્ઞા જ ઉપલક્ષિત ચૈતન્ય. પ્રાણ પ્રજ્ઞા કહેવામાં આવી કઈ રીતે? જેમ બંગડીને બુટ્ટી કહેવામાં આવે એ રીતે, કે બંગડીનું તત્વ છે એ જ બુટ્ટીનું તત્વ. એ રીતે બંગડીનું બુટ્ટી નથી છતાં પણ પ્રાણ પ્રજ્ઞા છે એવું નથી, પણ પ્રાણ જ ઉપલક્ષિત ચૈતન્ય એ જ પ્રજ્ઞાથી ઉપલક્ષિત ચૈતન્ય છે. આમ પ્રાણ પ્રજ્ઞા બંને આ ચૈતન્ય ઉપાધિ છે. સહ હી એ તો અસ્મિન શરીરે વસત સહ ઉત્ક્રામત. તું કેમ કહો છો કે પ્રાણ પ્રજ્ઞા છે અને પ્રજ્ઞા પ્રાણ છે? કેમ કહો બંને સાથે આવે છે? જે બે વસ્તુઓ સદા સાથે હોય એક જ આવી જાય છે, એકબીજા વગર ક્યારે પણ ન હોય, એ વસ્તુ જુદી જુદી ના હોય. એ તો પ્રાણ પ્રજ્ઞા પ્રાણ અસ્મિન શરીરે વસ વસત. આ દેહની અંદર પ્રજ્ઞા અને પ્રાણ બધું આ પુરાણમાં વિસ્તાર બતાવ્યું. બધા જીવોની અંદર વનસ્પતિમાં જુઓ, મનુષ્યની વાત જવાબ દો, પ્રાણીઓમાં જુઓ, વનસ્પતિને પણ જયારે જળ વગેરે આપવામાં આવે ત્યારે પ્રાણ ને કારણે ફૂલે ફાવે અને ત્યારે પોતાનો આનંદ વ્યક્ત કરે, પ્રજ્ઞા વ્યક્ત કરે. સુકાઈ ગયા ત્યારે પ્રાણ પ્રજ્ઞા બંને વસ્તુમાંથી ક્ષીણ થઈ જાય. તો બધા જીવોની અંદર આ પ્રાણ અને પ્રજ્ઞા સાથે જ વસે છે. સહ ઉત્ક્રામત, અને મૃત્યુ સમયે સાથે ઉત્ક્રમણ કરી જાય છે. ઈશા એવો દૃષ્ટિ, આ જ જ્ઞાન.
ඒක විඥානම්. ඒක කියෙද්ද බතාවද සුසුප්ත නාම භෝතේ අන මරණ වලවලා ගුරු කියෙද්ද ප්‍රාණා ලින් දෙයයේ ප්‍රාණමහි වෙයි පස්සේ උත්පන්න થાય සුසුප්ත නාම අන මරණ වලවලා යත්‍රේද පුරුෂ සුප්ත ස්වප්නන්න කංජන පස්සදී අහ අස්මින් ප්‍රාණේව ඒකදා භවදී පුරුෂ සුප්ත අමනුෂ්‍යාරේ ආය නිද්‍රාම හොයි ස්වප්නන්න කංජන පස්සදී කයක ස්වප්න ජීවතෝ නැති අසත් ගාය නිද්‍රාම අස අස්මින් ප්‍රාණේව ඒකදා භවදී දරේ බුදෝ ප්‍රාණමා ඒකීභූත થાય છે ત્યારે આપણા આત્માને શું કહીએ પ્રાણ સ્પષ્ટ થઈ જાય સુષુપ્તિમાં આ પ્રાણ સિવાય કશું હોતું નથી પ્રાણ પાલિક પ્રાણ શબ્દ પુરુષો ભવતે તો સુષુપ્તિમાં એક પ્રાણ ઉપાધિ રહે છે આ પરમાત્માની તેથી સુષુપ્તિનો અનુભવમાં સ્પષ્ટ કહી શકાય કે પ્રાણ આત્મા એટલે પ્રાણની ઉપાધિ છે બાકી બધી ઉપાધિ છે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો જાણે કે અનેક ભાષે એ સ્વતંત્ર હોય એવું લાગે છે વાસ્તવમાં સર્વ પ્રાણી અભિવ્યક્તિ છે એટલા જ માટે સુષુપ્તિમાં જ્યારે સમગ્ર વ્યક્તિત્વ એકીભૂત થઈ જાય ત્યારે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો સર્વ પોત પોતાનો ઉદ્ભવ સ્થાન એકીભૂત થઈ જાય આ બધા પ્રાણ એકીભૂત થઈ જાય કારણ કે પ્રાણમાંથી એમનો ઉદ્ભવ થયા છે સદા એનમ વાક સર્વહી નામહી સાપ્યેવિ સુષુપ્તિમાં આ વાક ઇન્દ્રિય છે ને એ પોતાના વિશે નામ એની સાથે પ્રાણમાં એક થઈ જાય છે આત્મા એક થઈ જાય ચક્ષુ સર્વહી રૂપે જો આખો લયની પ્રક્રિયા બતાવે આ દ્રષ્ટિ સૃષ્ટિ વાત બતાવે કે દ્રષ્ટિ છે મને સૃષ્ટિ એટલા જ માટે આખું જગત લઈ થઈ જાય છે સુષુપ્તિમાં માત્ર મારું વ્યક્તિગત વ્યક્તિત્વ પ્રાણમાં લીન થઈ ગયું નહીં પરંતુ સમગ્ર જગત એને કહે છે કે પોતાના વિષય નામ સહિત આ વાણી એમાં એકીભૂત થઈ જાય છે ચક્ષુ સર્વૈહી રૂપૈ સહ પ્યેવી આ ચક્ષુ પોતાના વિષય રૂપ સહિત આ પ્રાણને પ્રાપ્ત કરે છે શ્રોત્રમ સર્વૈ શબ્દૈ શ્રોત્રેન્દ્રિય બધા શબ્દો સાથે મનઃ સર્વૈ ધ્યાનૈ આ મન પોતાના મન મનન કરવાના વિષય હોય આ રીતે આ સમગ્ર વ્યક્તિત્વનો અને સમગ્ર જગતનો લય બતાવો પ્રાણ સુષુપ્તિના કોણ પ્રાણ છે પ્રજ્ઞાત્મા હું પ્રાણ છું અર્થાત પ્રાણ સિવાય કઈ છે જ નહીં પ્રજ્ઞા સિવાય કઈ છે આ પ્રાણ પ્રજ્ઞા તો ઉપલક્ષિત ચૈતન્ય સિવાય કઈ નથી એક અદ્વિતીય ચૈતન્ય એ પ્રકાર મને જાણો પછી પુનરુત્પત્તિ સહેજા પ્રતિબુદ્ધ્યવે તો સુષુપ્ત હો ત્યારે આ બધી ઇન્દ્રિયો પોતાના વિશે સહિત લીન થઈ ગઈ સહેજા પ્રતિબુદ્ધ્યવે જયારે જાગે છે યથા અગ્ને જ્વલત સર્વાદિશ વિપુલિંગા વિપ્રતિષ્ઠેરન જ્વલત અગ્ને પ્રજ્વલિત થયેલા અગ્નિમાંથી જેવી રીતે અનેક બધા દાખાઓ સર્વ દિશામાં એમાંથી ઉત્પન્ન થવા હોય એવમેવ એ તસ્માદ આત્મા આ જાગૃત જાગે ત્યારે કેવી રીતે પ્રાણમાંથી સર્વ ઉત્પન્ન થાય બતાવે જે રીતે પ્રજ્વલિત અગ્નિમાંથી અનેક બધા કાંખા ઉદ્ભવે તેવી રીતે આ મનુષ્ય જાગે ત્યારે પ્રાણમાંથી આ સર્વ ઇન્દ્રિયો વિષયો વગેરે ઉદ્ભવ થાય એવમેવ એ તસ્માદાત્મન પ્રાણ યથાયતન વિપ્રતિષ્ઠંતે તે રીતે જાગૃત થાય ત્યારે પ્રાણમાંથી આ બધી ઇન્દ્રિયો પોતપોતાના સ્થાનમાં હોય પાછી પ્રતિષ્ઠિત થાય છે એનો ઉદ્ભવ થાય
प्राणेभ्यः देवाः देवेभ्यः लोकाः अपि जगत् इन्द्रियमासी अन अधिष्ठान देवता देवताओं से लोग आम सर्व लोग ने विषय लोगों से विषय कराना हो आदि से अधिष्ठान देवताओं विषय आध्यात्मिक आदि देविक आदि भौतिक इंद्रिय जैसे आध्यात्मिक देवताओं से आदि देविक लोक के विषय से आदि भौतिक કેવી રીતે જયારે જાગૃત થઈ ત્યારે આધ્યાત્મિક આદિ દૈવિક આદિ ભૌતિક સમગ્ર કોઈ પાસે ઉત્પન્ન થાય સુષુપ્તમાં પ્રાણમાં આધ્યાત્મિક આદિ ભૌતિક આદિ સમગ્ર જગત નિય થાય છે જાગૃત થાય ત્યારે હોય પાછમાંથી એનો ઉદ્ભવ થાય અને આ સમગ્ર જગત પ્રાણ સંજ્ઞ નથી અને પ્રાણ આત્મા સંજ્ઞ નથી જીવત પ્રાણોપાદિકતમ મરણ કે પ્રાણોપાદિકમ આ મનુષ્ય જયારે જીવંત છે ત્યારે આત્મા પ્રાણ જેમ ઉપાધિ એવા આત્મા છે મરે ત્યારે પણ આ પ્રકારની પ્રક્રિયા બધી વસ્તુનો પ્રાણ લય થાય બીજો જન્મ લે ત્યારે વળી પાછળનો ઉદ્ભવ થાય તસ એ સાયવ સિદ્ધિ આ પ્રસિદ્ધ છે કે આ બધું પ્રાણમાં જ લીન થાય છે એમાંથી ઉદ્ભવ થાય છે એ તો વિજ્ઞાનમ એ પ્રમાણ છે અત્યારે ઇન્દ્ર જે બધા લોકોનો રોજ રોજ અનુભવ છે એને ટાંકીને વધારે છે સુષુપ્તિ એ બધાનો અનુભવ છે કેવી રીતે સુષુપ્ત પુરુષમાં બધું લીન થઈ ગયા છે એમાં તેનો ઉદ્ભવ થાય છે તો મરણ વખતે બધા અનુભવ છે બધી વસ્તુ કેવી રીતે આ મૃતમાં લીન થઈ જાય છે પ્રાણ સાથે જાય છે અને વળી એનો ઉદ્ભવ થાય યત્ર એરત પુરુષ આર્ત મરિક્ષન્ન આ વિચારો મનુષ્ય વૃદ્ધાવસ્થાને વ્યાધિ વગેરે પ્રાપ્ત થયેલો આર્ત અંતે જ્યાં રોગ વગેરેને પરવશ થઈ ગયેલો મરિક્ષન્ન લગભગ મરણને પ્રાપ્ત થવાને એની પણ મરવાને એની પણ આવી ગયો આ વલ્યમ નેત્ય અત્યંત નિર્વાહ થઈ ગયો છે બોલી શકતો નથી કંઈ કરી શકતો નથી એ સ્થિતિમાં આવી ગયો છે લગભગ મરી ગયો છે સમોહમ નેતે બેભાન થઈ જાય તો મરણ વખતે આ પ્રકારે મનુષ્ય આ વૃદ્ધાવસ્થા કહો વ્યાધિ કહો બધાને પરવશ થઈને અત્યંત નિર્ભર આંખ ખોલવાનું અશક્તિમાન બોલવાની વાત તો જવાબ દો અને છેવટે બેભાન થઈ જાય બેહોશ થઈ જાય તદા આહુ તો આસપાસ બેઠા લોકો ના અનુભવ આ પ્રત્યક્ષ અનુભવનો વિષય બધા એ બધા જાણે છે ઉલક્રમે ચિત્તમ ત્યારે હવે કહે કે આ બસ ચિત્તે જતું રહે કેમ સામાન્ય કહો છો ને શૃણો તે સાંભળતો નથી સંભળાય છે સાંભળતો નથી ન પશ્યતે આંખો ખોલે ન પશ્યતે જોતો નથી કાન લઈ જાય ને અને જીભ પાડે અને હોઠ પાસે કઈ બોલે છે ન વાચા વધતે એ બોલતો નથી વિચારતા લાગે ન ધ્યાય દે તે વિચારતા અસ્મિન પ્રાણે એકતા ભવતે આ બધું આ પ્રાણ એકીભૂત થઈ ગયું છે લીન થઈ ગયું છે તદા એમ વાઘ સર્વ ના વિહિત આપીએ આ વાઘ ઇન્દ્રિય એટલી નથી દેતી પ્રાણ એના બધા રસાલન લઈ જાય વાઘ ઇન્દ્રિય એના વિષયો નામ એના દેવતા બધા લઈ નથી દેતી વાક સર્વહી નામભી અસાપ્યે ચક્ષુ સર્વહી રૂપહી સાપ્યે આ ચક્ષુમાં પોતાના વિષય રૂપ છે અને અધિષ્ઠાન દેવતા છે એ લઈને પ્રાણમાં જાય શ્રોત્ર સર્વહી શબ્દહી સાપ્યે શ્રોત્રેન્દ્રિય પણ શબ્દ વગેરે પોતાના વિષયો અને અધિષ્ઠાન દેવતા સાથે પ્રાણમાં લીન થઈ
એટલે પ્રાણ એનું કારણ છે, એટલે ઉપાવાના કારણ એટલા માટે મન સર્વહી ધ્યાન હિ પ્રાપ્ય. આ મન છે બધા ધ્યાન એટલે મનના વિશ્વ સહેજ અને એના ચંદ્રમા અધિષ્ઠાન દેવ એ સહેજ પ્રાણ ને પ્રાપ્ત કરે. યદા પ્રતિબુદ્ધ્યતે જેમ જન્મ થાય ત્યારે યથા અગ્નિ જ્વળત વિસ્ફુલિંગા વિપ્રતિષ્ઠેરન્ન જન્મ થાય ત્યારે પ્રજ્વલિત અગ્નિમાંથી અસંખ્ય પંખાઓ સર્વ દિશાઓમાં જેવી રીતે ઉત્પન્ન થાય પ્રગટ થાય છે એવમેવ હિત સ્માદાત્મન પ્રાણ યથા આયતન વિપ્રતિષ્ઠંત એ જ રીતે આ પ્રાણમાંથી આ ઇન્દ્રિયો દેવતાઓ વિષયો પોતપોતાના સ્થાનમાં પ્રતિષ્ઠિત થાય. ઇન્દ્રિયો પોતાના ગોલકમાં, દેવતાઓ પોતાના સ્થાનમાં, વિષયો પણ પોતાના સ્થાનમાં. દેવા દેવેભ્ય લોકા એક ઇન્દ્રિયોમાંથી દેવતાઓ અને દેવતાઓના વિષયો પોતપોતાના સ્થાને પ્રતિષ્ઠિત ઉત્પત્તિની ક્રિયા વધારે. એવું મરણ કાલે મૂર્છાણ ઇન્દ્રિયાણામ અભિધાય મૂર્છાયામ મરણ કાલે મૂર્છા ઇન્દ્રિયો લય બતાવ્યું. શરીરાવક્રમે તસ્મિન લય વિશેષમાં સુષુપ્તિમાં લય થવો અને મરણમાં લય થવો થોડી જૂની વિશેષતા કરી ઘણી સમાન લય થોડી વિશેષતા પણ થોડો ભેદ પણ થયો. અસ્માત શરીરા ઉત્ક્રામતી સૈવૈતહી સૈઉત્ક્રામતી વાદ અસ્માત સર્વાણી નામાની અભિવિસૃજતે. આ જ્યારે દેહમાં ઉત્ક્રમણ કરે છે ત્યારે આ બાદ દહ લઈને ઉત્ક્રમણ કરે મનસ્થાને ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાને કરશે શરીરમ યદ વાપનવી યત્યારે ઉત્ક્રામતી ઈશ્વર. આ જીવાત્મા જયારે દેહ ઉત્ક્રમણ કરે ત્યારે આ બધાને સાથે લઈને ઉત્ક્રમણ કરે. વાઘ અસ્માત સર્વાણી નામની અભિવિસૃજતે. ત્યારે વાઘ ઇન્દ્રિય છે એ પોતાના વિષય જે નામ છે એ નામ એને ધરી દે છે. ટૂંકમાં હવે વાણી જે છે એ પોતાનું કાર્ય કરવા કાર્ય કરતી નથી. શબ્દને ઉત્પન્ન કરવાનો કાર્ય વાઘ ઇન્દ્રિયો નથી કરતો એટલે બોલી શકતો નથી. કઈ વાંધો નહીં, કઈ વાણી નથી બોલતી, બીજું કોઈ ઇન્દ્રિયો દ્વારા બોલી શકાય કે નહીં. વાચા સર્વાણી નામાની આપનારી બોલવા માટે આપણું એક જ સાધન છે વાઘ ઇન્દ્રિય. અને જયારે વાઘ ઇન્દ્રિય પોતાના સર્વ નામ થઈ આ પ્રાણને સમર્પિત થાય છે ત્યારે પછી હવે બોલી શકતો નથી. કારણ કે વાઘ ઇન્દ્રિય સિવાય બીજું કોઈ ઇન્દ્રિયથી બોલી ના શકાય. પ્રાણ અસ્માત સર્વાનગંધાન અભિવિસૃજતે. તે રીતે આ જ્ઞાનેન્દ્રિય છે પણ પોતાના વિષય જંદશનો ત્યાગ કરે છે એટલે કે હવે એ સૂંઘી શકે કારણે એ તો સૂંઘી શકતો નથી. કારણ જ્ઞાનેન્દ્રિય પોતાના વિષય સહિત એમાં લીન થઈ ગયું હોવાના કારણે હવે એ સૂંઘી શકે નહીં વગેરે વગેરે. પ્રાણેન સર્વાનગંધાન આપનોતી. આ જ્ઞાનેન્દ્રિય બહુ બધા ગંધ પ્રાપ્ત કરે. જ્ઞાનેન્દ્રિય નથી એટલે હવે કોઈ ગંધનો અનુભવ થતો નથી. એ ચક્ષુ શ્રોત્રમ મન બધા સા એસા પ્રાણે સર્વાપ્તિ. આ પ્રકારે આ પ્રાણ અંદર પ્રાણ ઉપાધિ કે આત્માની પ્રાણ કહે છે પણ બધું પ્રાણ ઉપાધિ ઉપાધિ આત્મામાં સર્વાપ્તિ. વિષય ઇન્દ્રિયાદ રક્ષણ છે સર્વસ્ય પ્રાપ્તિ. મરણ સમયે વિષયો સહિત આ સમગ્ર વ્યક્તિત્વ છે એ પ્રાપ્ત થાય પ્રાણને. એ દ્વારા આત્માને પ્રાણને પ્રાપ્ત થાય મુખ્ય અર્થમાં. એ દ્વારા ગુણ અર્થમાં આત્માને પ્રાપ્ત થાય. પ્રાણમાં લીન થઈ ગયો મુખ્ય અર્થમાં, આત્મા લીન થઈ ગયો ગુણ અર્થમાં. પરંતુ આત્મા વગર પ્રાણ પોતાનું પ્રાણ કાર્ય ન કરી શકે. પ્રાણ છે પ્રાણ મનસ્થ મન
અને એની આ પ્રાણ પ્રાણ કરવાની જે શક્તિ છે આત્માને કારણે કારણે એમ કહેવાય કે હું પ્રાણમાં લીન થઈ ગયા છે, પણ પ્રાણમાં એ બધાને ગ્રહણ કરવાની શક્તિ આત્માને ચૈતન્યને કારણે હોવાનું એમ કહેવાય કે બધું ચૈતન્યમાં લીન થઈ જાય. આ વેદાંત લીન થઈ જાય છે તો એટલે પછી આ પરિણામ ઉપાડવાની વિવર્ત ઉપાડવાની એક આ ભૂમિકા રહે. પ્રાણ જે છે તો પરિણામ ઉપાડવાના છે, ચૈતન્ય છે વિવર્ત ઉપાડવાના, આ પ્રજ્ઞા છે પરિણામ ઉપાડવાના છે, ચૈતન્ય વિવર્ત ઉપાડવાના. એટલે અહીંયા આગળ વિજ્ઞાન વિજ્ઞાન બધી વસ્તુઓ ફેલ થઈ ગયા, ફેલ થઈ જાય એટલે મર્યાદા આવી ગયા. તો બધા સમજે છે વૈજ્ઞાનિકો, બહુ બુદ્ધિશાળી સર લોકો છે બધા સમજે. એવું લાગે છે કે એક દિવસ આવશે જયારે આ વસ્તુનો સ્વીકાર થશે. એવું લાગે કે જે અત્યારે બધા પુસ્તકો બહાર પડી રહ્યા છે એમાંથી બધા અણસાર તો આવી રહ્યા છે, અને કેટલાક લોકોને વેદાંતનો પરિચય પણ છે, કેટલાક વૈજ્ઞાનિકો છતાં બહુ બહાર ના પાડે, કારણ કે નહીં તો બધા લોકોને પછી એનો નાક બહાર કરી દે. તમે જ્ઞાતના નિયમ પાલન મારો જ્ઞાત બહાર સુધારો, આ વૈજ્ઞાનિકોની જ્ઞાત છે ને એના નિયમ પાલન ના કરો તો તમે જ્ઞાત બહાર કાઢી સાચા આવતા એમ ગલી લો ને જ્ઞાત બહાર કાઢો, જ્ઞાત બહાર કરે બધા વૈજ્ઞાનિકોના ક્રિશ્ચન લોકો આવું કરે. હવે વાત કરી લઈ ને કે ડાર્વિન આખી દુનિયામાં ફરીને એને શોધી કાઢ્યો, આપણે શું બુદ્ધિ હશે માણસમાં, આખી ઉત્ક્રાંતિ આખી પ્રક્રિયાને શોધી કાઢી, 20 વર્ષ સુધી બહાર પાડ્યું જ નહીં. બાઇબલમાં કહ્યું છે કે 6000 વર્ષ પહેલા જગતનો જન્મ થયો. એથી બીજું તમે કહો તો મારો મનસુખ કાપી નાખે. પછી એ જ રીતે એ બાજુ ભક્ત ક્રિશ્ચિયન ખરો ને, એ પ્રકારની શ્રદ્ધા ધરાવો ને આપણે જોયું કે આ ખોટું છે, અને કહે છે એ સાચું નથી. ટૂંકમાં 6000 વર્ષ આપણે એનો શબ્દ છે અર્થ નહીં કરવાનો, એનો અર્થ એવો હશે 6000 6 5 વર્ષ કે જે 14 વર્ષ માની લો. તો પેલા ધ્રુવી ચુસ્ત જળ લોકો એવું ના માને, ઈશ્વરે એક દિવસમાં સૂર્ય બનાવે એક દિવસમાં કેવી બને, પેલા આગળ એક દિવસ એટલે એક જ દિવસ, પેલા કોઈ બધું કહ્યું જોયું એક દિવસ ભગવાન એટલે આપણે આગળ જ વર્ષ થાય માનતો કરો નહીં, એક દિવસ જ છે. એટલે ધીમે તો એ લોકો પણ ફરતા ફરતા ધીમે ધીમે એટલી બધી વૈજ્ઞાનિકો કરતા પેલામાં જડતા વધારે, અને તેથી એ લોકો આ જીવનની વાસ્તવિકતા સ્વીકારો ધીમે ધીમે બહુ માર પડે, ખૂબ ગંદા ખાવડે, ખૂબ ટીકાઓ થાય ત્યારે પછી ધીમે ધીમે સ્વીકાર. કેટલા સેંકડો વર્ષ થઈ ગયા પછી ઉત્ક્રાંતિ સ્વીકારતા નથી. અત્યારે બહુ મોટો વાદ ચાલી રહ્યો છે, ઉત્ક્રાંતિવાદ જે ડાર્વિન નો વાદ છે, અને બીજું આ બાઇબલમાં કહ્યું કે ઈશ્વરે આ બધી રચના કરી, એક દિવસ માન કરું બીજે દાન કરે, ઈશ્વર રચાઈ રહ્યા છે તો કે નહીં આ બધું સ્વયં બાય નેચરલ સિલેક્શન એ ઉત્પન્ન કરે. બધું બહુ ધમાલ ચાલે છે, કોર્ટમાં કેસીસ ચાલે છે. કોઈક અમેરિકાના કોઈ પ્રાંતની અંદર એક ગામડાના એક શિક્ષકે જયારે સૃષ્ટિની જેનેસિસ સૃષ્ટિની પ્રક્રિયા સમજાવી, જયારે ડાર્વિનની પ્રક્રિયા સમજાવી, એટલે બાઇબલને બદલાય ખલાસ થઈ ગયો. અને કે બાઇબલ બેલ્ટ, બાઇબલ બેલ્ટ બાઇબલને ચુસ્ત રીતે માનનારા લોકો જો તમે એમાં આડા આવડા થયા તો તમારા પર આક્રમણ થાય. આ શિક્ષકને બહાર કાઢી મૂકવામાં આવ્યો વગેરે, કારણ કે સ્કૂલના પેલા બોર્ડમાં એ પાછા પેલા શિક્ષક એ પેલા બાઇબલ વાળા પેલા મા બાપાએ ફરિયાદો કરી કે અમારા દીકરાને આવું શીખવાડે, અને બરતરફ કરવામાં આવે. કોર્ટમાં કેસ ચાલે, મોટા મોટા વકીલો બંને બાજુ હોય, કારણ કે આ શિક્ષકને આ બધું જાણે કે એક નિમિત્ત બને, પણ મૂળભૂત અંદર બેટલ ચાલે છે ઉત્ક્રાંતિવાદ અને સૃષ્ટિવાદ કે જે વાત કહેતા હોય, ઇન્ટેલિજન્ટ ક્રિએશન વર્સેસ ધ એવોલ્યુશન.
તો મોટા મોટા વકીલો ના એટલે આનો વકીલ છે કે ભગવાન આ રચ્યું તમે કહો છો, એક દિવસમાં કોઈ રચી શકશે? કે ભગવાને કહ્યું છે એક દિવસ, એક દિવસ. પણ તમે એવું ના કહી શકો કે ભગવાન એક દિવસ એટલે આપણો ઘણો લાંબો થયો કહેવામાં શું આવે? એક દિવસ નો અર્થ તમે એક પ્રકાર કહી શકો, એક દિવસ એટલે એક દિવસ. એટલે પેલા તરત છેલ્લે ટકોર કરી કે બાઇબલ કહે છે એ પ્રમાણે ભગવાને કરવું જોઈએ કે ભગવાને કર્યું પ્રમાણે બાઇબલે કરવું જોઈએ? કોણ કોનું નિયંત્રણ કરે? આ બાઇબલ ભગવાનનું નિયંત્રણ કરે છે કે ભગવાન બાઇબલનું નિયંત્રણ કરે? શાસ્ત્રીઓ વિશ્વાસ આ શાસ્ત્ર છે એ ભગવાનનું નિરૂપણ કરે છે. છોટે શાસ્ત્ર ઉત્પન્ન કરવાનો વેદ અહી અને કહી અહમ એવ વેદ્ય વેદાંત કૃત. આવું ચાલે છે દુનિયાની અંદર. પણ ધીમે ધીમે આ સમજ આવતી જાય. કેટલાક મેં કહ્યું પણ 20 વર્ષ આ ડાર્વિને પોતાનું જે આ શોધખોળ હતી એ પ્રગટ કરી જ નહીં. ધીમે ધીમે પછી એના હિંમત આવી, એ જાણતો હતો કે આ કઈ છે એટલે એનો ભયંકર વિરોધ થવાનો. ધીમે ધીમે આપણું જાહેર કર્યું. પણ હવે કોન્શિયસનેસ ચૈતન્ય નામની સ્વતંત્ર હસ્તી છે એ ઝાંખી થઈ જાય છે થોડી થોડી. ટૂંકમાં જે પ્રકારના અનુભવ થાય છે, વૈજ્ઞાનિક પ્રયોગો થાય છે, એ દ્વારા જે પ્રકારનું નિરીક્ષણ થાય છે, એને જો એ નિરીક્ષણને તમારે આ પ્રકારનું અર્થઘટન કરવું કહી શકાય? પેલા તો હજી જળની જેમ પોતાને ફાવે પ્રકારનું અર્થઘટન કરે, પણ હવે અર્થઘટન બહુ ઘણું મુશ્કેલ થઈ ગયું. અને એથી એ બધા અનુભવો તો સમજાવી શકાય જ્યારે આ પ્રકારનું અર્થઘટન થાય. અંતેથી આ વસ્તુને સ્વીકારવા એ લોકો છેવટે લાચાર બનશે ત્યારે સ્વીકારશે. 2-5-6-200 વર્ષ થશે ખબર નહીં શું થાય, કેટલું થાય. એવું લાગે છે કે છેવટે આ વસ્તુ બધી હકીકત છે. અને એટલે કહ્યું સ્વામી વિવેકાનંદ કે આખી દુનિયા વેદાંત જ પ્રવર્તમાન થશે. વૈજ્ઞાનિક એકવાર સ્વીકારે, મને એવું લાગે છે કે કોઈક દિવસ આ લોકો જો જાણે એવું કંઈક એવી શોધી કાઢે કે આ જીવાત્મા અહીંથી ગયો અને ક્યાં જન્મ્યો. ધારો કે એવું શોધે કોઈ કહેતો ક્યાં આ ડીએનએ વગેરે વસ્તુ બધી જાત જાતની વસ્તુ શોધાય છે, તો કોઈક રીતે વૈજ્ઞાનિક પુરાવો જો મળે આ વ્યક્તિ છે એ આ જ છે. એક નાનું બાળક એને બાપને કહે એને દાદાને કહે કે બેસ અહીંયા આગળ, એ દાદાનો બાપ હોય તો વાત કરે આટલું બાળક છે ખરેખર. જે બધી વસ્તુ ક્યારેક કરે દાદાને શું કે આ તો મારો બાપ જ આવે છે, એટલે એક આટલું બીજા ઘરમાં એક બાળક દાદાનો ફોટો, મૃત દાદાનો ફોટો જેને જોયો, આ વિદિત છે, એનું નામ વિદિત છે, આ વિદિત છે. એ સાચું ફોટો આપણે ખબર નહીં પડે, કહેવાનું મળતી છે કે આ તો હોય કે આ પુરાવા નથી. આવું તો સેંકડો બધા કિસ્સાઓ આ લોકો નોંધેલા છે, ખૂબ બધી રિસર્ચ ચાલે છે. વૈજ્ઞાનિકો આ બધાને પુરાવો તરીકે ના સ્વીકારે, સ્વીકારવું આપણે કહેતા નથી. તમારી રીતે જે પણ છેવડે એવો પુરાવો તમે શોધો કે સિદ્ધ થાય કે પુનર્જન્મ છે, પછી આ બધા લોકો પેલો ઇટરનલ હેવન ફલાણા ઢીકણ આ બધી વસ્તુ નષ્ટ થઈ જાય ને. અહીંથી સીધા જ પેરેડાઇઝમાં જાઓ છો અને મારી નાખો એટલે સીધા પેરેડાઇઝમાં ગયા. એને ખબર કે આ મારી નાખનાનો જે પેલો સુઈસાઈડ બોમ્બર અહીંયા જન્મ્યો એવું જ એકવાર સિદ્ધ થાય. આ બધું કરડભૂત, કારણ કે જે વસ્તુ અત્યારે સદા પ્રત્યક્ષ છે એના વિશેમાં જે ફાળો હતો વિચાર કરો. પેલી ઇસ્લામાબાદમાં પેલી એક મસ્જિદ હતી ને, જામા મસ્જિદ, લાલ મસ્જિદ, હા લાલ મસ્જિદ, એમાં
છોકરાઓ અને છોકરીઓ બંનેની શાળાઓ છે. એ બધું બંધ થઈ ગયું. આ છોકરીઓ 15 વર્ષની 16 વર્ષની 20 વર્ષની બધી પાછી ગઈ ગામડામાં. એમના મા બાપ જે હતા એના કરતા અનેક પ્રાણી સુસ્ત થઈ ગઈ. એટલી બધી એ લોકોને બ્રેઇન વોશિંગ કરવામાં આવ્યું કે આ દેહ તો કઈ જ નથી, સ્વર્ગનું જીવન સાચું જીવન છે. અને માટે આ ધર્મના કે અલ્લાહના કાર્ય માટે આ દેહનો ભોગ આપવો એ સાચું જીવન છે. એ નાની નાની છોકરીઓને સમજાવ્યા ગામડાને કે જો તમે ત્યાં કેવું મળે, તમે જે માગો એ મળે, કે એમને સ્વર્ગ એટલે શું, આ ખાવાનું મળે, પીવાનું મળે, ફલાવાનું મળે, બીજું કઈ જ નહીં. કેટલી અક્ષરાઓ મળે, કે આટલી બધી જડતા, આવી 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 હીન કક્ષાની કલ્પનાઓ બધી સ્વર્ગ માટે. પરંતુ એ વસ્તુ અમને એટલે આકર્ષે છે કે એને જ એની ચિંતા કરે છે. હવે આ જીવન તો નકામું જ બને. એના મા બાપ છે થઈ ગયા કે આ ખબર છોકરીને કેવું થઈ ગયું. એટલે 21મી સદીમાં આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે અને લોકો માને છે. કારણ કે કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. પૂર્વ જન્મ હતો, પુનર્જન્મ હશે, એ આ હિન્દુઓ સિવાય કે હિન્દુ એટલે બૌદ્ધ જૈન વગેરે સિવાય બીજું કોઈ માનતો નથી. એને કારણે લોકોની મૂર્ખતા કહો, મૂળતા કહો, નિર્દોષતા કહો, જે કહો, એનો પૂરેપૂરો લાભ લેવાય. એવી માનતા છે, એવું કહેનારા પોતે માનતા જ હશે. આમના મનમાં ઠસાવનાર લોકો એમ માનતા જ હશે, નીકળો ઠસાવી ના શકાય. આ તો બધું હિટલર કરી શક્યો. લોકોના મગજને કેમ ઠસાવવું અને ખોટી વસ્તુને સાચી કેમ ફેર કરવી, એક જ અસત્ય 100 વાર બોલો તો સત્ય થઈ જાય. બસ આનો નિયમ. એટલે પેન્સિલો બહાર પડ્યા જ કરે, પડ્યા જ કરે. હજારો લાખોની સંખ્યામાં લોકોને બધા બ્રેઇન વોશ કર્યા જ કરે. લોકો માનતા જ થઈ ગયા. જર્મની લોકો એમ જ માને. બધું ઢીંડવાનું ચાલે છે. કારણ કે આ વસ્તુ વૈજ્ઞાનિક નથી, સુ કોલ્ડ વૈજ્ઞાનિક. પરંતુ અહીં તો બહુ સ્પષ્ટ છે આ શાસ્ત્ર. અત્યંત પણ તમારામાં થોડી નમ્રતા હોવી જોઈએ. તમારામાં બહુ અભિમાન હોય તેને આ બધા શું કહેવાના છે, તો પછી કોઈ આને મહત્વ ના આપે, આને વહેમ તરીકે ઉડાડે. આ બધું આ કોન્શિયસ એટલે વહેમ, એવું કાંઈ નહીં. આ બધું અધ્યાત્મ એટલે વહેમ. તમે જે વાત કરો છો બધી, પેલા લોકો તો વહેમ જ છે, પણ એ સ્વર્ગ વગેરે કહે છે. કોઈ બધાને એમાં જ ખપાવે છે. એટલે વેદાંત એવું નથી બાપા, પણ એ લોકો બધાને એમાં જ ખપાવે છે. અધ્યાત્મ એટલે વહેમ, આ બધું વહેમ જ છે. આવી કલ્પનાઓ છે, કાં તો લોકોએ પોતાની કલ્પના કરી અને બીજાઓને કલ્પના ઊભી કરી, એ સિવાય કાંઈ નથી. બહુ મોટી એવી ચર્ચાઓ ચાલે છે. એથેઇસ્ટ એટલે કે નિરીશ્વરવાદીઓ જે છે ને, બહુ એમનો પક્ષ મોટો થતો જાય છે. એ બોલતા અત્યાર સુધી કોઈ હિંમત જ નહોતી. તમને કદાચ કલ્પના નહીં હોય, પણ અમેરિકા સૌથી વધારે વધારે ધાર્મિક દેશ છે. ટૂંકમાં ધર્મમાં શ્રદ્ધા ધરાવનારો સૌથી વધારે અમેરિકાનો છે. ઓસ્ટ્રેલિયા અને યુરોપ તો કેટલો એનાથી કેટલો આગળ. એટલે ટૂંકમાં નાસ્તિકતાની દ્રષ્ટિએ ઘણા આગળ છે. અમેરિકામાં સૌથી વધારે આસ્તિક લોકો. એટલે તમે નાસ્તિક એવું કોણ, તો તમને પછાડી જ નાખે. ટૂંકમાં તમે નાશ ભારત કરી નાખે. કોઈ રાજકારણી કોઈ નાસ્તિક જાયા કરે, કોઈ દરો છૂટી ના છે. કોઈ ડોક્ટર એમ કહે, કોઈ પેશન્ટ ના હોય ને, તો નાસ્તિક જાહેર કરો એટલે નાશ ભારત થઈ જાવ. કેટલાય લોકો બધા નિરીક્ષણવાદી હશે, પણ બોલવાની હિંમત નથી કરતા. તો ધીમે 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 મગને પગાવે, ધીમે ધીમે બોલતા થયા છે. કેટલાક લોકો જરા એવી હિંમત દાખવે અને ધીમે ધીમે પુસ્તકો અને જાત જાતની વસ્તુ પ્રસારિત થઈ રહી છે. અને હિંમતથી અને તર્કબદ્ધ રીતે આ બધું બાઇબલમાં, બાઇબલ અબ્રાહામિક, આ બાઇબલ ત્રણ બધા એક જ સરખા છે. જૂ કહો કે ક્રિશ્ચન ને મુસલમાન, બધા છેવટે એક જ છે. બહુ ફેર નથી. પેલા એ કહેલામાં થોડો ફેરફાર કરે. હું જીવ લોકોમાં આ બાઇબલ જેને એ લોકો શું કહે છે, ઓલ્ડ ટેસ્ટમેન્ટ,
એમાં જીસસ ક્રાઇસ્ટ આવીને સુધારા વધારા કર્યા. પેલા સુધારા વધારા કર્યા, પેલું ચાલુ જ રહ્યું. એ જીવ લોકોનું, એના ક્રિશ્ચન લોકો અપનાવેલું, એમ કરીને જીવ લોકો બિચારા એને પછી નન્યુ ટેસ્ટમેન્ટ એમણે ઉભું કર્યું. ત્યારે આ મુસલમાન આવે કે નવું નવું ટેસ્ટમેન્ટ એટલે કુરાન. પેલામાં સુધારા વધારા કરનારો અમુક કલ્પનાઓ પેલા હતી એમને સ્વીકાર, એમાં કઈ સુધારા વધારા કરે બદલી બદલી. હું ભલે એક ને એક જ હું માન્યતાઓ બધી સરખી જ છે. એક અલ્લાહ છે ને ફલાણો છે ને પેરેડાઇઝ છે ને જજમેન્ટ, આમાં કે બધા સરખા જ છે. દરેક એકબીજા કે ગમે તમારે ચડિયાતા છે, પણ હું એટલે આ પ્રકારના એક ઈશ્વરની જે કલ્પના છે એની સામે ભયંકર વિરોધ થાય છે બધા શાસ્ત્રો સામે. એમાં શું શું કહેવામાં આવ્યું છે ને તમે એને પ્રમાણભૂત ગણો છો, એને એને એમાં એની કઈ કક્ષા છે, એમાં કઈ બુદ્ધિ છે, કઈ તર્ક છે, કશું જ નથી. એની જે બરોબર ચર્ચા થાય છે તો કુરાનમાં બહુ ના પડે, એટલે માથું કપાઈ જાય ને. એટલે બાઇબલમાં તો પડે, કારણ કે એ તો ઓપન સોસાયટી છે. અહીંયા હિન્દુસ્તાનમાં જેવી રીતે રામાયણ મહાભારત જે બધાની કેવી ટીકાઓ ધરાધર થતી હોય, કારણ કે આ દેશમાં ખુલ્લું છે. અહીં ટીકા કરનારા માત્ર ટીકા કરે છે, ત્યાં ટીકા કરનારો બધા પ્રકારના પુરાવો સાથે કરે, બધા પ્રકારના પુરાવો. પેલા પણ એટલા બધા જોરવાળા હોય ને ભાઈ, અહીં તો આ લોકોમાં કઈ જોર જ નથી. ધાર્મિક લોકો હજી જોર છે, પણ પોતાના સમાજ સામે મોટે મોટે બોલે કે પેલા સામે બોલી ના શકે. તમારી ટીકા કરનારા સામે તમે બોલો તો બરાબર, અંદર અંદર કયા કરો શું જવાય. એટલે પેલા તો બોલે અને એટલે એમની એને વધારે પ્રબળ હોવા જોઈએ. એટલે બધા પુરાવા સાથે કે આ તમારા ભગવાનની કલ્પના તદ્દન ખોટી જ છે અને કોઈ જાતના ધર્મની જરૂર જ નથી. પેલા એમ કહે કે ધર્મ વગર માણસમાં નૈતિકતા આવે કે અંતર, માણસ નૈતિક છે, ધર્મની જરૂર નથી. તમે કહો છો મારામાં નૈતિક છે એવું નથી, એના વગર નૈતિકતા હોય. અને તમે કહો છો એમાં નીતિ છે જ નહીં, એ દ્રષ્ટાંત આપે કે તમારા પહેલા એ શું કરવાનું. પેલા હજાર એટલા બધા આ બાઇબલ બાઇબલ વાંચો ને તમે, ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં તો એટલી ત્રાસજનક વસ્તુઓ છે. આપણા પુરાણમાં ઓછી ત્રાસજનક છે એવું નથી કહેવા માગતો, કે મહાભારત ને રામાયણ વાંચો તો નથી એવું પણ નથી કહેવા માગતો. એના કેટલા હું સેવા છે બધા ભયંકર ત્રાસજનક. તો એટલા બધા એટલી માત્રવાની જેટલા પહેલા વાંચે. એટલે એ બધી વસ્તુનો અક્ષરશ અને અક્ષરશ અર્થઘટન કરો તો એક વસ્તુનું આપણે અનુસરણ થાય. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ લો ને એનું 100% તો સ્વીકારી બહુ મુશ્કેલ છે. આપણે માટે મારે મારે સ્વીકારવું મુશ્કેલ છે. અહીંયા બધાની વાત જવા દઈએ 100%. પરંતુ પેલામાં એટલા બધા ટકા ગડબડવાળા છે બીજા બધાની અંદર કે જેનું કઈ એની જેની કઈ કલ્પના નથી. પણ એટલે આવું ચાલી રહ્યું છે દુનિયામાં. એટલે ધીમે 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 હું માનું છું કે આ ઉપનિષદ જે કહી રહ્યું છે એ સ્વીકારવાની ફરજ પડશે ખરે, આજે ને તો કાલે. આમ જે પ્રાણ છે એ જ પ્રજ્ઞા છે, પ્રજ્ઞા છે એ જ પ્રાણ છે. જેવો એ પ્રાણ હે આ પ્રજ્ઞા, યા વા પ્રજ્ઞા તો પ્રાણ. જે પ્રાણ છે એટલે પ્રાણ ઉપલક્ષિત ચૈતન્ય છે, એ જ પ્રજ્ઞા છે, પ્રજ્ઞા ઉપલક્ષિત ચૈતન્ય. સહી એ તો અશ્વિન શરીર વસ્તત સ ઉત્ક્રામત, કારણ કે આ શરીરમાં બંને સાથે જ વસે છે, સાથે જ ઉત્ક્રમણ કરે છે. અથ ખલુ યથા અસ્તિ પ્રજ્ઞા સર્વાણી ભૂતાની એકમ ભવંતિ તદ વ્યાખ્યાસ્યામ. તો પ્રાણમાં બધા એકીભૂત કેમ થાય તો સમજાયું, પ્રજ્ઞામાંથી કેમ એકીભૂત થાય છે, આ બધી વસ્તુ પ્રજ્ઞામાંથી કેમ ઉત્પન્ન થાય છે, પ્રજ્ઞામાં કેમ એ સમજાવું. તો પ્રાણ તો આપણે જોઈ શકીએ છીએ સુષુપ્ત વખતે મરણ વખતે. આ પ્રજ્ઞામાંથી ઉત્પન્ન થાય છે, જ્ઞાનમાંથી બુદ્ધિમાંથી, એ તો સ્પષ્ટ છે. પ્રજ્ઞા એટલે એનો વાક્યાર્થ શું થાય, બુદ્ધિમાં પ્રતિફલિત ચૈતન્ય, લક્ષ્યાર્થ શું થાય, ચૈતન્ય. પ્રાણથી પણ વાક્યાર્થ એટલે આ પ્રાણમાં પ્રતિફલિત ચૈતન્ય, લક્ષ્યાર્થ એટલે ચૈતન્ય. તો ઉત્પત્તિ સ્થિતિ લય તો વાક્યાર્થમાં જ બતાવે છે. એટલે પ્રાણ જે એમાંથી ઉત્પત્તિ સ્થિતિ લય, પ્રજ્ઞામાંથી, પ્રજ્ઞા એટલે કે આપણું જ્ઞાન, વૃત્તિ જ્ઞાન, એમાંથી ઉત્પત્તિ સ્થિતિ લય બતાવે છે. એટલે વાગ એવસ્યા એકમ અંગમ
અનુહમ. આ વાઘ ઇન્દ્રિય છે ને આ પ્રજ્ઞાનું, પ્રજ્ઞારૂપી ગાયમાં પ્રજ્ઞારૂપી ગાય છે, ચૈતન્યરૂપી ગાય છે, પરમાત્મારૂપી ગાય છે, એને 12 આંચળા છે. આ 12 ઇન્દ્રિયો છે એ દરેકે આ પ્રજ્ઞારૂપી ગાયમાંથી દૂધ દોહી લીધું. અર્થાત આ જે પ્રજ્ઞા છે, ચૈતન્ય છે, એનો આભાસ કે પ્રતિબિંબ આ દરેકમાં પડે. આ ઇન્દ્રિયોમાં એ પ્રકારની શક્તિ છે કે ચૈતન્યને પ્રતિબિંબિત કરે કે ચૈતન્ય પ્રતિબિંબ ઝીલે. તો ચૈતન્યના પ્રતિબિંબ ઝીલવું એને સરસ એ સમજાવ્યું. આ દરેક ઇન્દ્રિય પ્રજ્ઞા એટલે ચૈતન્યમાંથી એક એક અંશ દોહી લીધો. અર્થાત દરેકે ચૈતન્યનો આભાસ પ્રાપ્ત કર્યો, એમ કરીને ચૈતન્યની ચેતના પ્રાપ્ત કરી, એને કારણે દરેક ઇન્દ્રિય પોતાનું કાર્ય કરવા સમર્થ થઈ. ચક્ષુ પોતાનું કાર્ય રૂપ રંગ જોવાનું ક્યારે કરી શકે? એનામાં જયારે ચૈતન્યનું પ્રતિબિંબ હોય, ત્યારે મન દ્વારા. પહેલા ચૈતન્યનું પ્રતિબિંબ અંતરકામાં પડે, એ દ્વારા ઇન્દ્રિયમાં પડે, એ દ્વારા વિષયને પ્રકાશિત થાય. આ તો ઉત્તમ છે. અંતરકાળ પ્રજ્ઞા ચૈતન્યમાંથી, એમાં જ અંતરમાં ઇન્દ્રિયો બધી વિષયની ઉત્પત્તિ પણ કહી શકાય. આ રીતે પ્રજ્ઞામાંથી ઉત્પન્ન થાય છે, એમાં વળી પાછું બધું લીન થાય છે. આ જે બતાવે છે ને એ તો ભૌતિક પ્રક્રિયા છે ને, અનુભવ છે ને. પ્રાણના કિસ્સામાં તો આપણા રોજબરોજ અનુભૂતિ સમજાવે, પ્રજ્ઞાના કિસ્સામાં એ દલીલ છે સમજાવે. કેવી રીતે? એક વગર બીજું ના હોઈ શકે, જો મન વગર ઇન્દ્રિયો ના હોઈ શકે, પ્રજ્ઞા વગર ઇન્દ્રિયો, ઇન્દ્રિયો વિષય ના હોય, પ્રજ્ઞા વગર ઇન્દ્રિયો ના હોય, અને ચૈતન્ય વગર પ્રજ્ઞા ના હોય. એમ કરીને કેવું ચૈતન્યમાંથી આ સર્વ પ્રગટ થયું, એમાં જ લીન થયું, એ પ્રક્રિયા બતાવે. અથા ખલો યશા અસ્તે પ્રજ્ઞાએ સર્વાણી ભૂતાની એકમ ભવંતી તદ વ્યાખ્યા શ્યામણ. હવે જેવી રીતે આ પ્રજ્ઞામાં સર્વભૂત એકીભૂત થાય છે બતાવશું. વાઘ એવ અત્યા એકાંગમ અદુઃખમ. વાણીથી શરૂઆત થાય છે, એટલે દુઃખમાં વાઘ ઇન્દ્રિય પહેલી મૂકે છે દરેકમાં. આ વાઘ ઇન્દ્રિય આ પ્રજ્ઞા ચૈતન્યનો એક અંગ, એક અંશ છે, દોહી લીધો. અર્થાત ચૈતન્યનું આ વાઘ ઇન્દ્રિયમાં આભાસ પડેલું, પ્રતિબિંબ પડ્યું, એટલે આભાસ સ્વાભાવિક ચર્ચા કરવામાં આવે. તસ્ય નામ પરસ્તાત. એ જે વાઘ ઇન્દ્રિય છે એની બહારની અભિવ્યક્તિ કઈ? તો એનો વિષય નામ. વાણી નામ બોલો. પ્રતિહિતા ભૂત માત્ર. એ જે દોહવામાં આવ્યું ચૈતન્ય એની બહારની અભિવ્યક્તિ કઈ? તો કે ના. આમ ચૈતન્ય મન સહિત વાઘ ઇન્દ્રિય એમાં ક્યાં ના? પ્રાણ એવસ્યા એક અમંગમ અદુખળમ. આ ઘણા ઇન્દ્રિય ચૈતન્યના એક અંગને દોહી લીધું એ કાંટામાંથી. સ્વચ્છ ગંધ પરસ્તાપ પ્રતિહિતા ભૂત માત્ર. આ ઘણેન્દ્રિય છે એની બાહ્ય વિષય કયો? ભૂત માત્ર. ભૂત માત્ર બહારનો વિષય કયો? તો કે ગંધ. ચક્ષુ એ પ્રકારે આ બારે બહારનું બતાવ્યું. હાથ કહો, પગ કહો, અગ્નિ કર્મેન્દ્રિયો, પછી મન કહો, બુદ્ધિ કહો, આ દરેક બુદ્ધિની અધિ કહેવામાં તસ્ય ધીયઃ વિજ્ઞાતવ્યમ કામા પરસ્તાત પ્રતિવિષ્ટો. પ્રજ્ઞાયવસ્યઃ એકમંગમ અદુહમ. એ પ્રજ્ઞા એટલે બુદ્ધિ. બુદ્ધિએ પણ આ ચૈતન્ય એક અંગ દોહી લીધું. એના વિષયો કયા? તસ્ય ધીયઃ વિજ્ઞાતવ્યમ કામા. જે જાણવાના વિષયો છે તે, અને કામ છે બુદ્ધિના વિષયો છે, એ એમાંથી એ બહારની અભિવ્યક્તિ છે. આમ પ્રજ્ઞા જે બધો વિભાગ થયા, એમાં અવિભાગ પણ થાય. વિભાગ થયો, અવિભાગ થયો. દૃષ્ટિ સૃષ્ટિ વાત ઉત્પત્તિ થઈ, કોઈ પછી લઈ નહીં જો. પ્રજ્ઞા વાચન સમારુષ્ય વાચા સર્વાણી નામાની આપનોતી. આ માણસ શું કરે છે?
પ્રજ્ઞા વાચન સમારોહ્ય, પ્રજ્ઞા આપણે વાણી પર આરૂઢ થઈને, વાચા સર્વાણી નામાની આપમાંથી વાણી વડે બધા નામને પ્રાપ્ત કરે છે. હું કેવી રીતે ફેલાવું છું? પહેલા વાણી પર હું આરૂઢ થઉં છું, હું વક્તા છું એ પ્રકારનું અભિમાન કરું. વાણી પર આરૂઢ થઉં એટલે હું વક્તા છું એટલે અભિમાન કરે ને, એ દ્વારા આ બધા વિષયોના નામ છે એને પ્રાપ્ત કરું છું, એમાં ફેલાઈ જાઉં છું. એનાથી વિરુદ્ધ, એનાથી ઉલટી પ્રક્રિયા એટલે લય પ્રક્રિયા. પ્રજ્ઞા પ્રાણ સમારુષ્ય પ્રાણ સર્વાંગ નિર્ધારણ આપનારી ભાઈ. પ્રજ્ઞા એટલે બુદ્ધિ વડે, બુદ્ધિમાં પડેલા આભાસ વડે આ ઘ્રાણેન્દ્રિય છે એના પર આરૂ થઈને આ ઘ્રાણ વિશે ગંધ છે એને પ્રાપ્ત કરે છે. એમ દરેક પર્યાય બતાવવામાં આવે. તો હવે તમે એમ કહો છો કે આ પ્રજ્ઞા જાય છે, હું શા માટે કહો છો? કેમ પ્રજ્ઞા? આ પ્રજ્ઞાથી ચૈતન્યથી આવું થાય છે એવું કહેવા નથી જાય. યાવતા વાઘ આવ્યો સ્વસ્વાર્થાવગમ્ય રહી, તો આ ચક્ષુ જ આ વિષય રૂપને જુએ છે, કાન શબ્દને સાંભળે છે, વાણી નામનો ઉચ્ચાર એવું કેમ નહીં? એવું કેમ નહીં? એ સિવાય બધી પ્રજ્ઞા નામની વસ્તુ છે એ દેખાતી નથી ને? એટલા પ્રશ્ન કરવાના કે પ્રજ્ઞાને તમારે સ્વીકાર કરવાની જરૂર નથી. વાણી પોતાના વિષય નામને બોલે છે, આ સ્ત્રોત પોતાના શબ્દને સાંભળે છે, આ ચક્ષુ પોતાના વિષય રૂપને જોયે છે, એવું કેમ નહીં? કેમ પ્રજ્ઞા? એમાં પ્રજ્ઞાને ઉમેરવાની જરૂર? આશંક્ય વાઘાદીના પ્રજ્ઞા રહિતાના સત્યાથી સ્વાદ સંબંધે અવગમ હેતુત્વ. તો કે નહીં, પ્રજ્ઞા વગર આ વાણી વગર ઇન્દ્રિયો પોતાના વિષયનો સંપર્ક કરે તો પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકતી નથી. શબ્દ કાન પર પડે તો પાછો પ્રજ્ઞા ન હોય તો સંભળાતું નથી. વાણી બબડે ખરી, પણ જો પ્રજ્ઞા પાછળ ના હોય તો એ બધું અસંબદ્ધ બબડી જ ના શકે. બબડે તો પણ અસંબદ્ધ નહીં. પ્રજ્ઞા પેતા વા નામ કિંચન પ્રજ્ઞા પે, જો પ્રજ્ઞા ના હોય તો આ વાણી છે એ કોઈ રીતે નામને નામ બોલી ના શકે, જાણી ના શકે. પ્રજ્ઞા એ તો વાક વ્યાપરમ ન કરો તે, ટૂંકમાં પ્રજ્ઞા વગર આ વાગ ઇન્દ્રિય પોતાનો વ્યાપાર ન કરી શકે. કદાચ કરે તો પણ અવિક્ષરાસમ અસંબદ્ધાસમ વાપુર ન હોય, પ્રયોજન વગરનું બોલે અસંબદ્ધ બોલે, એવું કેમ? તો પ્રજ્ઞા કેવું સાબ નીકળ્યું? અન્યત્ર મેં મનો અભૂનિધ્યાહ પૂછે કલા શું બોલ્યો તું સમજ ના પડે, શું બોલ પડે? કે સ્વામીજી મારું બેધ્યાન હતા, સાંભળ્યું કે નહીં? અલ્યા સ્વામી બેધ્યાન હતો, ટૂંકમાં બોલીએ એને કાન પર શબ્દો પડે અને તોય સંભળાય નહીં, નોંધ ના લેવાય. કેમ? કારણ કે પ્રજ્ઞા હતી નહીં, અહીં પ્રજ્ઞાનો તો મન કર્યો તો મન દ્વારા ચૈતન્ય કર્યો. તો મન ના હોય તો શું થાય? ના હવે નામ પ્રજ્ઞા શિક્ષણ દે છે કે નહીં? આ મન મારો બીજે હતું, બેધ્યાન હતો, માટે આ નામ જાણી ના શકે. નહીં પ્રજ્ઞા આપે પ્રાણો ગંધમ કંચન પ્રજ્ઞા આપે, તે રીતે પ્રજ્ઞા વગર આ ધ્યાન જે કોઈ ગંધનું જ્ઞાન ન પ્રાપ્ત કરી શકે, પ્રાપ્ત ન કરાવી શકે. અન્યત્ર મેં મનોભૂતિ આહ નામ એ તો ગંધનું પ્રજ્ઞા શિક્ષણથી મારું મન દે હતું, હું બેધ્યાન હતો માટે આ કઈ ગંધની વાત કરું? એટલે સ્વામીજી શું કેવું લાગે? પ્રસાદ સાહેબ આપણું ધ્યાન દોરે કેવી દુર્ગંધ આવે ખબર જ નથી આપણે, કેવી સરસ સુગંધ છે ખબર જ નથી ને? ક્યાં બીજે ક્યાંક હોય શરીર મગજ બીજે હોય ને ખબર ના પડે? ના હમ એ તમ ગંધમ પ્રજ્ઞા શિક્ષણથી આ ગંધનું મને જ્ઞાન ના શકાય. અન્યત્ર મેં મને અભૂત મારું મન બીજે મારું ધ્યાન બીજે. આ રીતે પ્રજ્ઞા છે તો જ આ બધી ઇન્દ્રિયો બારે બાર પોતાનું કાર્ય કરી શકે, ઈશ્વર ના કરી શકે એ સિદ્ધ કર્યું. નહીં પ્રજ્ઞા બેતા દી કાક ને સિદ્ધે, અરે મનમાં બુદ્ધિ વૃત્તિ છે એ ખબર ના પડે. જો પ્રજ્ઞા રૂપી સાક્ષી ન હોય તો એ સાક્ષી વગર બુદ્ધિમાં વૃત્તિ છે એ પણ સિદ્ધ ન થાય.
ન પ્રજ્ઞા તમે પ્રજ્ઞા એ જાણ જાણે પણ નહીં. આ પ્રકારે કહેવામાં આવ્યું કેવી રીતે આ પ્રજ્ઞા છે એ જ અંતઃકરણ છે, અંતઃકરણ છે એ જ ઇન્દ્રિય છે, ઇન્દ્રિય છે એ જ વિષય છે. આ વિસ્તાર થાય વહી પાછો લય પાછો. અને તે રીતે આ ઇન્દ્રિય જે છે અને આપણે આવતીકાલે આપણે છીએ ત્યાં આવીને પછી આગળ વધશું. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं वारायणम्
ගෞරවණීය